લોકડાઉન એટલે શું તેની સમજણ આપવા માટે ભાવનગર પોલીસ છેલ્લા 11 દિવસથી પ્રયાસો કરી રહી છે. તેમ છતાં નગરજનો લોકડાઉનનું પાલન કરતા નથી અને વખતો વખત ખોટું બોલી લોકડાઉનનો ભંગ કરે છે. ત્યારે પોલીસે આજે ટુ વ્હીલર વાહન ઉપર ડબલ સવારીમાં જનાર વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી વાહનોને ડિટેન કર્યા હતા. લોકડાઉનની જાહેરાતને આજે 11 દિવસ પૂર્ણ થયા છે, જેનું પાલન કરાવવા માટે પોલીસ વિભાગ તમામ પ્રકારના પ્રયાસો કરે છે. છતાં શહેરમાં લોકલ ટ્રાન્સમિશનના કારણે કોરોનાના 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, ત્યારે પોલીસ વિભાગે લોકલ ટ્રાન્સમિશનથી વધતા કોરોનાના કેસને અંકુશમાં લાવવા માટે લોકડાઉનના સમયે ખરીદી સહિતના બાના બનાવી ટુ વ્હીલર ઉપર ડબલ સવારીમાં શહેરની લટાર મારવા નીકળનાર ચાલકોના વાહનોને ડિટેન કરી ફરી એક વખત લોકડાઉન શું છે તેનું ભાન કરાવ્યું હતું. તમે આની ફી ભરો છો તો જ તમને ગાડી રિટર્ન કરવામાં આવશે. આપની ગાડી કાગળ વગર ની પેલા બધું મંગાવી લ્યો. જયારે તમારી ગાડી ના કાગળો કમ્પ્લીટ હશે ને તમે ખરેખર પૈસા ભરવા જાવ તો હું સાબિત થશે તો અમને ડિટેન કરવામાં આવશે. હા બધું નહીં, પેલા તમે કાગળો મંગાવી લો. ક્યાં ગુજરી ગયા છે, ત્યાં કોણ હાજર છે, તો અહીંયા તમારી શું જરૂર છે ભાઈ ગુજરી ગયા છે તો. ભાઈ લોકડાઉન ની અંદર નીકળવાની સ્પષ્ટ મનાઈ છે, બરોબર. કઈ ભૂલ છે આપની તો આપનું વાહન ડિટેન થશે, આપ બિનજરૂર નીકળો તો ગુનો પણ દાખલ થશે. જાઓ, આપને કોઈ કારણ વગર ફરવાની મનાઈ છે. ભાવનગર શહેરમાં લોકડાઉન ચુસ્ત અમલ થશે, બરોબર છે. આપને કોઈનું મારો ફોન નહીં સાંભળો, કોઈ પણ ના કામે આપ નીકળ્યા છો. આપનું વાહન ક્યાં છે, કરવા નીકળ્યા છો, હોસ્પિટલ આજરોજ ભાવનગર શહેરમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા માટે વારંવાર વિનંતી કરવા છતાં પણ ભાવનગર શહેરની જે
પ્રજા છે સમજતી નથી અને તેઓને ચુસ્તપણે પાલન કરાવવા સારું બિનજરૂરી બાઇક પર એક વ્યક્તિ જે ખરીદી કરી શકે છે એની જગ્યા ઉપર ડબલ ડબલ પરિવારના સભ્યો ખરીદી કરવા માટે જાય છે. ખાસ કરીને શાકભાજી જેવી જીવન જરૂરિયાતની જે વસ્તુઓ પોતાના મહોલ્લામાં જ મળી રહે છે તેમ છતાં પણ કાયદાનો ભંગ કરીને પણ શાક માર્કેટ સુધી ખરીદી કરવા માટે આવે છે અને પરિવાર સાથે ડબલ ડબલ બાળકોને સાથે લઈને આવે છે. આવા લોકોને ખાસ વિનંતી અને નિવેદન પણ છે કે કાયદાનું ચુસ્ત પાલન કરવામાં આવશે અને એટલા માટે જ આજરોજ આવા પરિવાર બિનજરૂરી લોકો ફરતા લોકોને જેમની પાસે કાગળ લાયસન્સ નથી અને ગેરકાયદેસર ફરી રહ્યા છે તેમના વિરુદ્ધમાં ધોરણસર કાર્યવાહી કરી વાહનો પણ ડિટેન કરવામાં આવેલ છે તેમજ જાહેરનામાના ભંગના પણ ગુનાઓ દાખલ કરવામાં આવશે.